इंडो अमेरिकन चैंबर ऑफ कॉमर्स द्वारा आयोजित आईएसीसी एमएसएमई सेंटर ऑफ एक्सलेंस ना शुभारंभ प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित मेयर श्री प्रतिभाबेन जैन, आईएसीसी ना नेशनल प्रेसिडेंट श्री पंकज बोहरा जी, कक्षा इंजीनियरिंग ना चेयरमैन श्री राजेंद्र भाई साहब, एमएसएमई कमिटी ना चेयरमैन श्री सुनील जैन, आईएसीसी गुजरात ना चेयरमैन श्री कुसुमल कौल व्यास, पूर्व चेयरमैन श्री दिनेश जी डागा, अग्र सचिव श्रीमती ममता वर्मा, આમંત્રિત સૌ મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આટલા બધા હિત ઉપર આવ્યા તો હજુ કઈ ખડે છે. અહીંયા આગળ બિઝનેસ અને બિઝનેસની પડતી મુશ્કેલીઓ, તો આ મુશ્કેલીમાંથી કેવી રીતે બહાર નીકળવું, એ બધાની ચર્ચાઓ દર વખતે ક્યાંક ને ક્યાંક આવા જયારે ભરફળવાનું થાય ત્યારે બધાની થતી હોય કે ભાઈ આજે ગ્રોથ સ્ટોરી કીધી એમણે કે કેવી રીતે એમએસએમઈ કે અત્યારે 5,000 કરોડની કંપની બની, તો આપણા માટે પ્રાઉડ છે કે આજે સરકાર તરીકે સરકારની ભૂમિકા કેવી હોઈ શકે, કેવી રીતે આગળ વધવું. માનનીય નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા ને ત્રીજી વખત બન્યા પછી આપણે સૌની નજર છે કે ભાઈ ક્યારે આપણે વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બની, એના માટે આપણે સૌએ કામ કરવું, સૌ સાથે મળીને કામ કરવું. એમાં એમએસએમઈ નો રોલ ખૂબ મોટો હોય અને અમે તો ઈચ્છીએ છીએ સરકાર તરીકે પણ કે એમએસએમઈ ને કોઈ પણ જાતની તકલીફ ન પડે. આજે બધાએ આપણે કહીએ છીએ કે ભાઈ કરોડરજ્જુ તો કરોડરજ્જુમાં તો સહેજ પણ તકલીફ આવે કે આખું શરીર તમારું હેરાન હેરાન થઈ જાય, તો હવે એને તો તકલીફ કેવી રીતે અપાય? આપણે બધા ગુજરાત સરકાર અને ગુજરાત સરકાર જે હતી માન્ય નરેન્દ્રભાઈ સાહેબ હું અંતરમાં બેઠા તો કાલે વાત કરતો હતો કે ભાઈ આજે વાઇબ્રન્ટ શરૂ કર્યું છે. જે દિવસે કદાચ દેશ તૈયાર નહીં હોય એ વખતે માન્ય નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ શરૂ કરી અને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો એ વખતે એમને શરૂઆત કરી કે દેશ અને દુનિયા સાથે આપણે તાલ મિલાવીને આગળ વધવું. વાઇબ્રન્ટની શરૂઆત 2003ની અને ગ્લોબલ જ્યારે આપણે આગળ વધવું હોય, ગ્લોબલી સાથે આગળ વધવું હોય, તો જ્યારે વાઇબ્રન્ટ માટે બધાને અહીંયા બોલાવતા હોય એ વખતે ગુજરાતની વાત હતી, અત્યારે દેશની વાત હશે. તો ગુજરાતમાં જ્યારે બધાને અહીંયા આગળ બોલાવતા હોય ઇન્ડસ્ટ્રીઝ માટે મન બનાવે કે ના આપણે ગુજરાતમાં એક ઇન્ડસ્ટ્રીઝ લગાડી, પણ સરકારનો એપ્રોચ અહીંયા આગળ તમને બધાને બોલાયા પછી ઇન્ડસ્ટ્રીઝ માટેનું બધી વ્યવસ્થા તમે કર્યા પછી સરકાર તમારામાંથી કામીઓ શોધી શોધીને તમારી ઇન્ડસ્ટ્રી શરૂ ન થવા દે કે કેવી રીતે ચાલે, તો એના ઉપર હંમેશા મેં પ્રયત્ન કર્યો છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે કરે છે ભાઈ, એના માટે એ જ વાત છે. કોમ્પ્લાયન્સ આજે પણ એ તો કહે છે કે કોમ્પ્લાયન્સ એટલા ઘટાડી દો કે કોઈને એકદમ ઇઝી પડવું જોઈએ, એટલે શરૂ કરવું છે તો કોઈ આ ચલો આપણે અહીંયા ગુજરાતમાં જઈએ અને કાલે શરૂ કરી શકાય. આમ મનનો વિચાર ના આવવો જોઈએ. આપણે કહીએ છીએ કે મેક ઇન ઇન્ડિયામાંથી આપણે મેડ ઇન ઇન્ડિયા તરફ જોઈએ, તો મેક ઇન ઇન્ડિયામાંથી મેડ ઇન ઇન્ડિયા તરફ જવા માટે શું? તો એના માટેનો આપણે પ્રયત્ન કે નાની નાની વસ્તુ પણ આપણી અહીંયાથી ગ્લોબલી કોમ્પિટિશન કરવી હશે, ગ્લોબલી આપણે એક્સપોર્ટ કરવું હશે અહીંયાથી, તો એમાં આપણી ક્વોલિટી
અને ક્વોલિટી ઉપર ધર હંમેશ બધા ભાર મૂકી રહ્યા છે. કારણ કે આપણે બધા એ સરકાર તમે બી રોડ ઉપરનો ખાડો પડ્યો હોય તો હું કહેમ કહું છું કે ભાઈ જ્યાં આગળ આપણે બધા અહીંયા ઇલેક્ટ્રિસિટી નહોતી. એક વખત ગુજરાતની તમે બધાને ખબર હશે ઘણા બધા બેઠા બેઠી ઇલેક્ટ્રિસિટીની તકલીફ હતી. તો કદાચ અહીંયાથી ઘણા બધા બેઠા હશે ભર ઉનાળે ઝાડ નીચે બેઠા હોય ત્રણ ચાર કલાક તો લાઈટ યાદ પણ ના આવે. પણ હવે અને દરેતર ભાઈએ 24 કલાક વીજળીની વ્યવસ્થા કર્યા પછી આજે હવે તો લાઈટ જાય તો ભલે ગામડામાં હોય વિલેજમાં હોય પણ 15 મિનિટ 20 મિનિટ પછી તો છે ગાંધીનગર સુધી ફોન આવે છે કે હવે કઈ કરવું પડશે. ગામે ગામ સુધીના રોડ જોડ્યા છે તો એ જોડ્યા છે તો એની ફેસિલિટી અમે આપણે એને મેન્ટેન કરવી પડે. અને તો જ આજે તમે અહીંયા ગાડી પણ ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવી છે. અમે કહીએ છીએ કે ભાઈ આજે દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100 કંપનીઓ ગુજરાતમાં, તો એ કંપનીઓના બધા અહીંયા આવતા જશે ને તો એ બધાને શું આપણે બતાવીશું? એ તકલીફ ન પડે રોડ રસ્તા લાઈટ પાણી અને તો જ આપણે જવું પડશે. નરેન્દ્રભાઈ આ વખતે જયારે 10મી વાયબ્રન્ટ કરી ત્યારે કહેતા કે આપણે વિશ્વાસુ મિત્ર દેશ તરીકે આપણે આગળ બધાને સાથે રાખીને આગળ વધવું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધવું છે. અને તો જ એની અંદર આપણે દુનિયાની સામે દુનિયાની સાથે તાલથી તાલ મિલાવવું હોય તો આપણે મેળવીશું. અને એમાં બધા બધાની જરૂર છે. નાનામાં નાના માણસની હંમેશા કોઈની અવગણના કરવી નથી. આપણો સિદ્ધાંત એવો હોવો જોઈએ કે નાનો માણસ છે બધાનું સાથે મળવાથી જ કામ થાય છે. આપણે ઘણી વખત એમ થાય કે કોઈ કામ નાનું છે તો એ કામ કોણ કરે છે? હવે એ કામ ધારો ન કરે તો શું આપણો એવો વિચાર જ નથી આવતો. એટલે આપણે ઘણી વખત એવોઈડ કરી દઈએ કે નાનો માણસ થી જે બધા બીજા કોઈ નથી, એવું નથી હોતું. બધાની જરૂર છે. એમ એમએસએમઈ એને અમે નાની ગણતા જ નથી. એમએસએમઈને જેટલો બને એટલો સપોર્ટ સરકાર તરીકે અમે સાથે ઉભા રહી 7 કરોડ રજૂને કઈ ના થાય એના માટે ઘર હંમેશા અમે પ્રયત્ન કર્યો છે. આગળ પણ તમારી સાથે ઉભા રહીશું. ને આજે જ્યારે એમએસએમઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ગુજરાતના એમએસએમઈ ને અમેરિકાના બજારો વચ્ચે ખૂબ મોટો મજબૂત સેતુ બને એના માટેનો પ્રયત્ન થશે. એમાં સરકાર તરીકે અમારી ક્યાંય પણ જરૂર પડશે તો સરકાર તરીકે સાથે છીએ. અહીંયા આગળ જીડીપીની વાત થઈ, દેશની વાત થઈ, તો ગુજરાતની થોડી વાત કરી લો. આજે ગુજરાતમાં 19.80 લાખ રજીસ્ટર્ડ એમએસએમઈ છે અને ગુજરાતનો ભૂભાગ 5% છે પણ જીડીપીમાં આપણે 8.63% યોગદાન આપીએ અને 1.07 કરોડ જેટલા લોકો એમએસએમઈમાં નોકરી એટલે રોજગારી પૂરી પાડે છે. આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. ને હજુ પણ એમએસએમઈ જ્યારે આપણે માન્ય નરેન્દ્રભાઈ 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને સૌથી મોટું યોગદાન વિકસિત ભારતમાં જો કોઈ રાજ્ય તરીકે હોય તો આપણે ગુજરાત તરીકે આપણે આપવું છે.
અને એ યોગદાનમાં આપનો સૌનો સહકાર મળશે, આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ ઝંડપના ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય.